नवसारी जिल्लाना खेडूतोए सरकारने टेकाना भावे डांगर आपवाने बदले सहकारी मंडळीओने डांगरना पाकनुं वेचाण करी रह्या छे। टेकाना भावे खेडूतो माटे फायदो सादो साबित थई रह्यो छे, परंतु नवसारी जिल्लाने स्थिति कंईक जुदी छे। दक्षिण गुजरातनो मुख्य गणाता डांगरनी लणणीनी सीजन चाली रही छे। सरकारे टेकाना भावो तो जाहेर कर्या छे, तेम छतां नवसारी जिल्लाना खेडूतो सरकारने आपवाने बदले सहकारी धोरणे वेचाણ કરતી મંડળીઓને આપવાનું પસંદ કરી રહ્યા છે। ડાંગર એ દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક મનાય છે, જેના કારણે મોટા પાયે પૌવા ઉદ્યોગ વિકાસ પામ્યો છે અને ડાંગરમાંથી ખેડૂતોએ બે સીઝનમાં સારી એવી કમાણી કરી શકે છે। ટેકાના ભાવો નક્કી કરી સરકાર ગુજરાત તમામ ખેડૂતોને સારા અને એકસરખા ભાવ મળે એવા આશયથી ટેકાના ભાવો નક્કી કરે છે અને સરકાર જાતે ખરીદી વેચાણ કરે છે, પરંતુ નવસારી જિલ્લામાં સહકારી માળખું ટેકાના ભાવો કરતા સારા ભાવ ખેડૂતોને આપે છે, જેના કારણે ખેડૂતો મંડળીઓ તરફ ફરી રહ્યા છે। હું દિલીપભાઈ મેઘાભાઈ રાયકા નવસારી તાલુકા ખરીદ વેચાણ સંઘના ઇજાજ પ્રમુખ તરીકે અને મોરલી સહકારી મંડળીના પ્રમુખ તરીકે અત્યારે સેવામાં છું। હાલમાં જે ડાંગર ટેકાના ભાવથી સરકારે ખરીદી કરવાનું ચાલુ કરેલ છે, પરંતુ ખેડૂતો મંડળીઓ મારફતે જ અને સંસ્થાઓ મારફતે જ વેચાણ કરવાનું પસંદ કરે છે। એના ઘણા કારણો રહે છે। એક તો એની મર્યાદા છે કે ભાઈ એક હેક્ટરે 2380 કિલો ડાંગરની જ ખરીદી ટેકાના ભાવે કરે છે, જ્યારે અત્યારે લગભગ ઉત્પાદન ડબલ છે, તો બાકીના માલની વ્યવસ્થા ખેડૂતોએ કંઈ ક્યાં આગળ કરવી, એટલે સંસ્થાને મારફતે જ તમામ ડાંગરો વેચાણ કરવાની ખેડૂતો પસંદ કરે છે। બીજું કે આ ડાંગર છૂટું લઈ જવાનું છે, જ્યારે દરેક ખેડૂતો પાસે એની કેપેસિટી નથી કે એની પાસે ગોડાઉન નથી કે વ્યવસ્થા કરી શકે, જ્યારે અમે સંસ્થા કોથરા પણ આપીએ છીએ અને બારદાની અંદર પોતાની સ્ટોરેજ કરીને 2 કે 3 દિવસની અંદર અમે સંસ્થા એનો ડાંગરને ઉપાડી લેતા હોઈએ છીએ। આ બધી સગવડને કારણે ખેડૂતો ટેકાના ભાવે આપવાના બદલે સહકારી સંસ્થાઓને મારફતે વેચાણ કરવાનું પસંદ કરે છે। બીજું અત્યારે વરસાદી માહોલ છે, જેમાં ડાંગર પલળે, એની ક્વોલિટી ડાઉન થાય, તો ટેકાના ભાવે સરકાર લેતી નથી, તો એ માલની વ્યવસ્થા શું કરવી, જ્યારે સહકારી મંડળીઓ આવા બગડેલા ડાંગરને પણ જે તે ભાવે નિકાલ કરીને સારામાં સારા ખેડૂતો ભાવ આપવાનું અમે ખેડૂતોને આપીએ છીએ। છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો સંસ્થાઓએ ટેકાના ભાવ કરતાં ઘણા વધારે ભાવો ખેડૂતોને આપેલા છે, એટલે સહકારી સંસ્થાઓ પ્રત્યેનો ખેડૂતોનો વિશ્વાસને કારણે લોકો સહકારી સંસ્થાઓને ડાંગર આપવાનું પસંદ કરે છે। વર્ષ 2020-21 માટે ગુજરાત સરકારે નવસારી જિલ્લા તથા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડાંગરની ખેતી માટે લઘુત્તમ ટેકાના ભાવો નક્કી કર્યા છે, જે સામાન્ય ડાંગર માટે 1868 રૂપિયા તથા ગ્રેડ એ ક્વોલિટી માટે 1888 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। આપણા નવસારી જિલ્લામાં 5 તાલુકા ગોડાઉન ખાતે આની ખરીદી કરવામાં આવશે। હાલ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ હોય મહત્તમ ખેડૂતો આનો લાભ લે એવો રાજ્ય સરકારનો અનુરોધ છે। 31 તારીખ સુધીની આપણી આ યોજના ચાલુ રહેશે અને 5 જે પુરવઠા નિગમના ગોડાઉન છે ત્યાંથી ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ખેડૂત મિત્રો ઓનલાઈન પણ આ બાબતે અરજી કરી શકે છે અને અમે ઈચ્છીએ છીએ કે મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ લે। નમસ્કાર, આજે આ ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવ નક્કી કરવામાં આવેલ છે એ જોઈને દરેક ખેડૂતોને ખુશી છે અથવા તો આનંદ વ્યક્ત કરીએ છીએ, પરંતુ આ સરકારશ્રીની ટેકા દ્વારા જે ખરીદી કરવાની આખી જે ઓનલાઈન પ્રક્રિયા છે એમાં બધા ખેડૂતોને આવડતું ન હોવાને કારણે અથવા તો ત્યાં જવા માટે જે પુલિંગના સેન્ટરો નક્કી કરેલા છે જલાલપર અને નવસારી, તો ત્યાં
અપૂરતી વ્યવસ્થાઓ છે એને કારણે અને આ ઓછી ખરીદી થવાને કારણે પણ આ ખેડૂતો ઊંચો ભાવ હોવા છતાં આપવા તૈયાર નથી અને એની સામે નવસારી તાલુકા સંઘ દ્વારા સંયોજિત મંડળીઓ દ્વારા જે ડાંગર પુલિંગ કરી છેલ્લા 10 વર્ષથી સરકારના ટેકાના ભાવો કરતાં મહત્તમ ભાવ ચૂકવવામાં આવેલો છે એ રીતે એ કારણસર પણ ખેડૂતો સરકારના ટેકાના ભાવ ઊંચા હોવા છતાં ત્યાં આપવા તૈયાર નથી અને મંડળી દ્વારા જ એનું વ્યવસ્થિતતા કરવા માટે ખેડૂતો તૈયાર છે.